આ તરફ આઈઆઈએમમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક સાથે 35 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં આઈઆઈએમમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. કેસોમાં વધારો થઈ રહ્યો છે. 35 લોકો પોઝિટિવ આવ્યા છે. એક સાથે જ રિપોર્ટ કરાવવામાં આવતા 35 લોકો કોરોના સંક્રમિત નીકળ્યા. વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસરો પણ હવે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. એક સાથે 35 પોઝિટિવ આવતા હાહાકાર મચ્યો છે. સીધા જોડાઈ ચુક્યા છે. જી ભાવેશ, કહી શકાય કે ખાસ આઈઆઈએમ ની અંદર એક સાથે 35 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ પણ આઈઆઈએમ માં કોરોના વિસ્ફોટ થઈ ચુક્યો છે. બિનલ, ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જ્યારે મેચ રમાતી હતી ત્યારે મેચમાં 5 આઈઆઈએમના વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા અને મેચ જોઈને આવ્યા બાદ તેઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને તે બાદથી જ આઈઆઈએમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ સર્જાયો હતો. પરંતુ થોડાક દિવસ સુધી કોરોનાના કેસ ઓછા આવતા હતા, પરંતુ આ છેલ્લા 2 દિવસમાં કોરોનાના નવા કેસ ખૂબ જ મોટી માત્રામાં આવ્યા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 35 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. ગઈકાલે 130 લોકોના કોરોનાના આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને છેલ્લા 2 દિવસમાં 231 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જે અત્યારે ગઈકાલની વાત કરીએ તો 35 એક્ટિવ કેસ છે અને કુલ અત્યારે મળીને 130 જેટલા પોઝિટિવ કેસ આઈઆઈએમ કેમ્પસના છે. એટલે કે ખૂબ જ મોટી સંખ્યામાં આઈઆઈએમમાં અત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને જે પ્રકારે તમામ જે સ્ટીકરો લાગેલા છે, જાહેરાતો લાગેલી છે, કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનું સૂચન પણ કરાયું છે, પરંતુ તેમ છતાં પણ આઈઆઈએમ કેમ્પસમાં કોરોનાનો વિસ્ફોટ હજુ પણ યથાવત છે. અને ખાસ અત્યારે જો વાત કરીએ તો આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ હોય, પ્રોફેસર હોય અને સ્ટાફ હોય, આ તમામ કોરોના સંક્રમિત થયા છે. 1 સપ્ટેમ્બર 2020 થી કોરોના ટેસ્ટ અહીંયા શરૂ કરવામાં આવ્યા હતા અને જે બાદ ધીમે ધીમે હવે કોરોનાનું સંક્રમણ આ ઇન્સ્ટિટ્યૂટમાં પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે ખાસ કરીને આ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને અન્ય જે લોકો કામ કરી રહ્યા છે તેમાં કોરોના સંક્રમણ ફેલાતા ખાસ કરીને કેમ્પસમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે. બિનલ જી ભાવે, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો આઈઆઈએમમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક સાથે 35 લોકો સંક્રમિત થયા છે. જોકે રોજ અહીંયા ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.